વિરામ બાદ આપનું સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરી રહ્યા છે રાજ્ય સરકારનું જે બજેટ આજે નાણામંત્રીએ રજૂ કર્યું, આ બજેટ પર ચર્ચા કરી રહ્યા હતા. ફરીવાર ચર્ચાની શરૂઆત કરી રહ્યા છે. આપણી સાથે ચાર મહેમાનો ઉપસ્થિત છે. આપણી સાથે ભાજપના નેતા નિલેશભાઈ સોલંકી, કોંગ્રેસ નેતા મયંક શર્માજી, સાથે સાથે અર્થશાસ્ત્રી જાણીતા એવા નીતિન પાઠકજી તેમજ સીએ પૂજા ઠક્કર આપણી સાથે ઉપસ્થિત છે. ફરીવાર આપ ચારેયનું સ્વાગત છે. ફરીવાર હું નીતિનભાઈ આપની પાસે આવીશ. જે રીતે આપે સત્તા પક્ષની અને વિપક્ષની વાતો સાંભળી, બંને પોતપોતાની રીતે ક્યાંક જોવા જઈએ તો સાચા પણ છે, કારણ કે સરકારે વિકાસ કર્યો છે પરંતુ હજુ પણ જે એવા છેવાડાનો જે માનવી આપણે કહી શકાય ત્યાં સુધી વિકાસ નથી પહોંચ્યો તે પણ એક સાચી હકીકત છે. પરંતુ સરકાર જે દિશામાં આગળ વધી રહી છે, શું નીતિનભાઈ આપ માનો છો કે આ દિશા સાચી છે અને હજુ આ દિશામાં સ્પીડ વધારવાની જરૂર છે? ઇન્ડિયાનો છે, એનો 10% આપણા ગુજરાતનો છે. તો હું તો માનું છું કે ઇન્ડિયાનો ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે. તમે વાઇબ્રન્ટના જે ડેટા આવે છે એમાંથી સપોઝ 10-15%, 20% કામ થાય તો પણ ઘણું છે. ગુજરાતના લોકોની ક્ષમતા કરતા શું આ વિકાસ ધીમો છે એવું કહી શકાય? ના, બરાબર ચાલી રહ્યું છે. ધીમો તો જો આપણે જ્યારે હું જ્યારે બીજા આપણા સ્ટેટની વાત કરીએ, બરાબર, તો આપણો ત્રીજો ચોથો નંબર આવે છે વર્લ્ડના લેવલે. જો ચાઇનાના લેવલે કહીએ તો આપણો વિકાસ બહુ ઓછો કહેવાય. અને આ બજેટથી બૂસ્ટ થશે? આ બજેટથી ચોક્કસ બૂસ્ટ મળશે. હું તમને બીજું કહું કે અત્યારે ગવર્નમેન્ટે શું કર્યું છે. અત્યારે જે નવી યોજનાઓ છે હું તમને થોડી વાત કરું. 1 કરોડ ઘરમાં જે મોદી સાહેબે રામ મંદિરમાં આવીને એમને જે લાગણી થઈ અને એમણે જે નક્કી કર્યું કે દરેક લોકોને ઘરમાં ઉપર સોલર પેનલ લાગે, આપણે ત્યાં તાલુકા લેવલે આ જે સ્કીમ ચાલુ થશે તો ઘરે ઘરે ગ્રામ્ય વિસ્તારમાં પણ આ થશે. અને ગવર્મેન્ટે એને માટે 993 કરોડની સબસિડી નક્કી કરી છે. અને આ જો ચાલુ થશે તો 300 યુનિટ ફ્રી મળશે મને. અને બીજું ગવર્મેન્ટે બીજું એક કિસાનોને પહેલા શું રાતે જ ખેતી કરવા જવું પડતું, 1570 કરોડ એના માટે ગવર્મેન્ટે એલોટ કર્યા છે. એટલે ખેડૂતો રાતે પણ રાતે પહેલા કામ કરી જતી કે દિવસો પણ જઈ શકે અને છેવાડાના માનવીને મળે એના માટે તમે બધી યોજના જુઓ તો આખું બજેટ જુઓ તો એની યોજના છે, એનું એક મિશન છે. અને દેશ બહુ મોટો છે અને કોંગ્રેસે પણ ઘણું કામ કર્યું છે. કોંગ્રેસ પછી જેમ કે આપણે જોઈએ કોઈ બિલ્ડિંગ જોઈએ તો બિલ્ડિંગ 10 વર્ષ પહેલા બન્યું, પછી 5મા માળ પછી દીધું, 25મા માળ જલ્દી થઈ જાય. તો બધા ભલે ગમે કે કોંગ્રેસે પણ કામ કર્યું છે અને પાયાનું કામ કોંગ્રેસ કરે છે અને મોદી સાહેબ પણ કામ કરે છે. એટલે કોંગ્રેસે ક્યારે પણ એવું ફીલ કરવાની જરૂર કે કામ નથી કર્યું. કોંગ્રેસે પણ કામ કર્યું છે. પ્રેગ્નન્ટ વુમનને એ લોકોએ ₹12,000 આપવાનું કીધું. અને અત્યારે જે સ્ટેટ લેવલના આંકડા જોઈએ ને તો કુપોષણમાં ગુજરાતનો નંબર બહુ પાછળ છે. એટલે ગવર્મેન્ટ પોતે એક્સેપ્ટ કરે છે કે અમે અમારા ડેટા પ્રમાણે પાછળ. એના માટે એમણે સુપોષણની એક આખી યોજના ચાલુ કરી છે, બરાબર, એની એક આખી યોજના છે. આરોગ્યમાં અત્યારે ગવર્મેન્ટે 3100 કરોડ આપ્યા છે, બરાબર, અને એનાથી લગભગ કેટલીક અમુક એટલે 1200 કે 2300 હોસ્પિટલ છે ત્યાં આગળ તમે કેશલેસ કરીને લોકોને સહાય મળે છે. એટલે ગવર્મેન્ટ ઓલિમ્પિક માટે 376 કરોડ આપ્યા. ટોટલી 2531 કરોડ જે હોસ્પિટલ છે તેમાં કેશલેસ સર્વ મળશે, બરાબર. રિવરફ્રન્ટ 32 કિલોમીટરનો રોડ તૈયાર થઈ જશે. બરોડા અને રાજકોટને, બરોડા અને સુરતને મેટ્રો આપી દીધી, બરાબર. કેન્સર માટે ગવર્મેન્ટે પ્રોવિઝન કરી, શહેરી વિકાસ માટે 21,696 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરી છે. અને પત્રકારો માટે જે એનું જે છે એની 5 લાખની વહીવટ વીમાની યોજના છે એમાંથી 10 લાખ કરી છે. અને એ લોકોએ પોર્ટ, મહાનગર, પર્યટન એ બધાને જોડતા રસ્તા 4 લેન કર્યા છે. એટલે ગવર્મેન્ટ ધીમે ધીમે દરેક જગ્યાએ કામ તો કરેલું છે. એટલે તમે કોઈ પણ માણસ એમ ના કહી કે કોંગ્રેસે કામ તો નથી કર્યું, બીજેપી પણ કામ કર્યું છે. અને આ બજેટની અંદર જે મુખ્ય મુદ્દાઓ જે આપે જોયા હશે અત્યારે એ થોડા 5 એવા મુદ્દાઓ વિશે આપ જણાવશો સરળતાથી જેથી લોકો સમજી શકે. ઉર્જા, શિક્ષણ, આરોગ્ય, વુમન એમ્પાવરમેન્ટ અને ખેડૂત એમ્પાવરમેન્ટ, પાંચે 5 એરિયામાં ગવર્નમેન્ટ આગળ છે.
પૂજાબેન, આપના મતે આપે બજેટ જોયું છે, આ બજેટના જે મુખ્ય મુદ્દાઓ જેની પર સરકારે આ વખતે ખૂબ સારું એવું યોજનાનું ઘડતર કર્યું હોય, સારા એવા બજેટની ફાળવણી કરી હોય, તેનું થોડુંક વિશ્લેષણ જેથી લોકો આ બજેટને સરળતાથી સમજી શકે ટૂંકમાં. તો આ બધા અમુક જે યોજના છે, આ ત્રણ નવી યોજનાઓ છે, નમો લક્ષ્મી છે જેમાં 1200 કરોડ ની એ લોકોએ જોગવાઈ કરી છે, નમો સરસ્વતી માં 250 કરોડ ની. તો આ બધી જે જૂની જૂની યોજનાઓ છે, સાથે સાથે 300 બેડ ની હોસ્પિટલ જે ડિક્લેર કરવામાં આવી છે, જે ત્યાં કરણ જણાવ્યું છે, જળ સંપની સાથે સાથે માટે સ્કિલ ડેવલપમેન્ટ માટે બી એ લોકોએ ખાસું એવું ઇન્વેસ્ટમેન્ટ ડિક્લેર કરેલું છે, જે ખરેખર સરાહનીય છે. મતે બધા ક્ષેત્રમાં સારું એવું બજેટની ફાળવણી કરવામાં આવી છે, હવે તેનું ઇમ્પ્લિમેન્ટેશન સારી રીતે થાય તેની આશા છે. નિલેશભાઈ, જે અત્યારે મુખ્ય મુદ્દાઓ પર સૌની નજર જઈ રહી છે એ કે ભાઈ 7 મહાનગરપાલિકાની જાહેરાત કરવામાં આવી, સરકારે ઇમરજન્સી નંબર હવે 1 જ જાહેર કરી દીધો, આ જે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે તેની પાછળનું કારણ સમજાવશો. બેન, સમજવા જેવું છે કે 6 મહાનગરપાલિકા આપણી જોડે છે અત્યારે, અને બીજી 7ની નવી જોગવાઈ કરવામાં આવી છે. એટલે કોઈ પણ મહાનગરપાલિકા મેં પરિણામ હોય ને, એટલે એના જે 900 આઈપીએસ, સમજો કે એક જગ્યાએ 10,000ની વસ્તી રહેતી હોય, એની જગ્યાએ 5,000ની વસ્તી રહેતી હોય, હવે સમય અનુસાર 5 થી 10,000ની વસ્તી થતી હોય, એટલે એને એ 10,000ના વ્યક્તિઓની એ પાણી આપવું પડે, એને રોડ આપવા પડે, કનેક્ટિવિટી આપવી પડે, એ 10,000થી પણ વધારે વ્યક્તિઓ થાય છે તો એ 900 પ્રમાણે હોસ્પિટલ આપવી પડી, જે પ્રમાણેની જે 2 જિલ્લાઓમાં જે અત્યારે જોગવાઈ કરી કે 300-300 બેડની હોસ્પિટલો નવી બનશે. એટલે જ્યારે મહાનગરપાલિકા બની છે ત્યારે આજુબાજુના ગામડા, એ જે પ્રોપર જે સેન્ટર પોઈન્ટ હોય એ તો ખરું, પણ બાકીની 7 નવી મહાનગરપાલિકાઓ બનશે તો પાણી, ગટર, આ બધાને જે ડેવલપમેન્ટ થશે ને આજુબાજુની રોજગારી, કોઈ પણ વ્યક્તિ ક્યાં કંઈ ઇન્વેસ્ટ કરવા જાય છે, કોઈ લેન્ડ ખરીદે છે, કોઈ પ્લોટ ખરીદે છે, મકાન ખરીદે છે, તો એ જગ્યામાં એ ડેવલપ થશે, એટલે એ બધા જ લોકોને રોજગારીથી માંડીને હેલ્થ, એજ્યુકેશન, જે પ્રમાણેની તમારું વાહન વ્યવહાર છે, એ બધાના જ એ વિકાસ થશે. આપણે ખાલી એ જોવા જેવું નથી કે 7 મહાનગરપાલિકા, પણ એની પાછળનો આખો રોડમેપ આ રીતનો હોય છે કે કોઈ પણ જગ્યાએ કોઈ ગામડું હોય છે તો આદર્શ ગામડું બનાવવા માટે એને સૌ પ્રથમ ગટર, પાણી, લાઇટ, એના જે લીકેજ હોય, એના જે નેરો માઇન્ડ હોય એ બ્રોડ કરવામાં આવે છે, પાણી પહોંચાડવામાં આવે છે, લાઇટ આપવામાં આવે છે, એ પ્રમાણેના કર વ્યવસ્થા કરવામાં આવે છે કે અહીંથી આટલા 1 રૂપિયો લઈએ છીએ તો અહીંયા 100 રૂપિયો મિનિમમ 80-90 પૈસા પણ એ સામે એના ડેવલપમેન્ટ જોઈએ છે, અને આ સરકાર આ કરી રહી છે. એટલા જ માટે કે આપણી જોડે 6 મહાનગરપાલિકા હતી, હવે 7ની જોગવાઈ થઈ છે, તો આ ધીરે ધીરે આપણે ડેવલપમેન્ટ તરફ જઈ રહ્યા છીએ. જે ગિફ્ટ સિટીની વાત કરીએ તો ગિફ્ટ સિટીમાં સૌથી વધારે એને માપદંડ સાથે સૌથી વધારે એને જે પ્રમાણેની લીકર એક્સેસ કરવામાં આવે કે સૌથી ફોરેનની સૌથી મોટી મોટી કંપનીઓ આપણા ત્યાં આવી ગઈ છે. તો ફોરેન ડોલર આપણે ગઈકાલે જે પ્રમાણેની જે નિર્મલા સીતારામનજીએ કહ્યું કે 590 બિલિયન અરબ ડોલર આપણા ભારતમાં ઇન્વેસ્ટ લોકો કરી રહ્યા છે, અને આપણી જોડે એટલું રિઝર્વ ફોરેક્સ પણ છે, તો એનાથી એવું થયું કે આપણો દેશ અત્યારે વિશ્વમાં કોઈ પણ જગ્યાએ યુદ્ધ ચાલતા હશે, હજી બીજા 2 દેશ લડવાના બાકી છે, 6 દેશોમાં યુદ્ધ ચાલશે, પણ આપણા ત્યાં આપણા ગુજરાતમાં આપણે સેફ છીએ, આપણા ભારતમાં સેફ છીએ, અને આપણા ત્યાં આપણે રોજગારી, હેલ્થ, એજ્યુકેશન, આ બધામાં આપણે એ કામ કરી રહ્યા છે, એ વેગવંતુત કરી રહ્યા છે. એટલા જ માટે મેં દેવું વધારે હોવું, મેં જોયું ઘણી બધી ડિબેટમાં બહુ દેવું મેં દેવું એના જ હોય કે જે કામ કરતું હોય, વિકાસ કરતું હોય. આજે તમે કોઈ પણ જગ્યાએ જાઓ છો, વર્લ્ડ બેંક છે કે IMF છે, તો ત્યાં તમે જશો તો તમારી ક્રેડિબિલિટી થશે કે ના, આ આ રાજ્ય આટલું સમૃદ્ધ છે, પ્રગતિશીલ છે, તો તમને કોઈ લોન આપશે. મેં કડકાઓને કોઈ લોન આપે ના આપે, દેવું હોવું એટલે એવું નથી કોઈને પકડે રાહુલ ગાંધીજીને કે રોડ ઉપર આ તમારા માથે 1 લાખનું દેવું છે તમે આપો, નહીં, તમે કાયદાને અનુસાર તમે કમાવો ને, એટલે દેવું હોવું આપ, એની એક માનસિકતા દૂર કરવા જેવી છે કે દેવું દેવું વધ્યું. ભાઈ કોઈ કોંગ્રેસના કોઈ કાર્યકર્તા પાસે માગ્યા ઉઘરાણી કરી કે ભાઈ આ આપો, નહીં, સરકાર જે પ્રમાણેની જે કર વ્યવસ્થા લે છે એ સામે એને ડેવલપમેન્ટ આપે છે, આ સરકારનો એક છે. અને આજે હું આપને કહું કે મૃદુ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જે પ્રમાણેની ગુજરાતના સમૃદ્ધ અને
ગતિ આપી છે. 2040-2047 સુધીનો રોડમેપ તૈયાર છે બેન, અને આવનારા દિવસોમાં આ બધી જ યોજનાઓનું ઇમ્પ્લિમેન્ટેશન એ છેવાડાના માનવી સુધી પહોંચશે. જી જી બિલકુલ. મયંકભાઈ, આપના મતે જે રીતે વાત કરી નિલેશભાઈએ કે છેવાડાના માનવી સુધી પહોંચે એવા પ્રકારનું બજેટ છે, એવા પ્રકારનો પ્લાન છે સરકારનો, એક તેમની પાસે એક રોડમેપની હંમેશા વાત કરતી હોય છે સરકાર, એક રોડમેપ તૈયાર છે એટલે કે આ સરકાર પાસે દિશા છે, કઈ તરફ વિકાસ કરવો તેનું જ્ઞાન છે, તો પછી આ વાત માં વિરોધ શા માટે? ભારતીય જનતા પાર્ટી દ્વારા બનાવેલા રોડ અને રોડમેપની હાલત ગુજરાત જોઈ રહ્યું છે અને ખૂબ આવ્યું છે. વાત કરીએ જે ઘર બનાવવાની જે હાઉસિંગ સ્કીમ પણ બજેટમાં કહેવામાં આવ્યું છે કે ભાઈ ગુજરાતની જનતાને ઘર બનાવી આપવામાં આવશે, પણ અત્યાર સુધીના રેકોર્ડ પ્રમાણે આવી જાહેરાતો પાછલા કેટલાય વર્ષોથી થઈ રહી છે, પણ હજુ સુધી ગુજરાતની જનતાને જેટલા વાયદા કરવામાં આવ્યા હતા એટલા મકાન આપવામાં નથી આવ્યા. પ્લસ સરકારી મકાનો જેને જેને મળ્યા છે, આ હું નથી એકલો નથી કર્યો, બધા જ લોકો જે આ પેનલમાં બેઠા છે અને ગુજરાતની જનતા જે ગુજરાતની અંદર રોજે બહાર નીકળીને પોતાનો રોજગાર જાય છે એ પણ પોતાની આજુબાજુ જોઈ શકે છે. સરકારી મકાનો જે બનાવીને આપે છે એની કથળતી હાલત જોઈને હું એમ કહું છું કે આ સરકારની આંખો કેમ ખુલતી નથી. નવા મકાન બનાવીને આપશે તો જૂનેની હાલત એક વાર જોઈ લો, અને જે અત્યાર સુધીના વાયદો કરે તો શું ખરેખર એટલા મકાન બનાવીને આપ્યા છે? બીજી વસ્તુ, હોસ્પિટલના જે મુખ્ય મુદ્દા છે કે હોસ્પિટલ બનાવીને આપવામાં આવશે, તો જે એઇમ્સ ગુજરાતની અંદર બની ગઈ છે એ બહુ સારી ચાલી રહી છે. ધોલેરાની અંદર જે આટલું મોટું સ્માર્ટ સિટી બનીને તૈયાર થઈ ગયું છે ત્યાં ફ્લાઇટો પણ ઉતરે છે, અને ત્યાં બી જે એક મોટું એઇમ્સ બની ગયું છે એ પણ બહુ સારી રીતે ચાલી રહ્યું છે. ત્યાર પછી હવે જરૂર આપણને લાગે એટલે 300 બેડની નવી હોસ્પિટલ આપણે બનાવવાની જરૂર પડી આ ભારતીય જનતા પાર્ટી, કેમ કે જૂની બધી જ બનાવેલી હોસ્પિટલો એ લોકો એટલી સારી રીતે ચાલી રહી છે, એટલી સરસ રીતે ચાલી રહી છે, ત્યાં બધા જ ઇક્વિપમેન્ટ છે, બધી દવાઓ છે. આપણા ગુજરાતની સરકારી જે હોસ્પિટલ છે એની હાલત એટલી સરસ છે બેન કે ભારતીય જનતા પાર્ટીના બધા નેતાઓ ત્યાં જઈને ઇલાજ કરાવી શકે, બરાબર? એ જાણવા જેવી વસ્તુ છે બેન. આ પ્રશ્નનો જવાબ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નહીં આપે. આ નવી 300 બેડની હોસ્પિટલો બનાવે છે તો જૂની જે બનેલી છે એની અંદર પૂરતા ઇક્વિપમેન્ટ છે ખરા, પૂરતા બેડ છે ખરા, પૂરતા ગાદલા છે ખરા, પૂરતા ડોક્ટર છે ખરા? આ બધા પ્રશ્નો છે. સાંભળવામાં બહુ સારું લાગે છે, નીલેશભાઈ બહુ સારી રીતે વાત કરે છે, નીલેશભાઈ બહુ સારી રીતે આપણને સમજાવી દીધું કે મને ગુજરાતી હોવાનો ગર્વ હોવો જોઈએ કે મારી ઉપર આટલું દેવું છે, કેમ કે મારી સરકારે આટલું સરસ ભ્રષ્ટાચાર મારા ડાયલોગ ને ટ્વિસ્ટ કરી રહ્યા છે. મેં એવું નથી કહ્યું ગર્વ હોવું જોઈએ, એવું હોવું સમજવાની જરૂર છે. એમને સમજાયું, એમને જે રીતે કીધું કે ગુજરાતની જનતા ઉપર આટલું દેવું છે તો અમે કામ કરી રહ્યા છો, તો કામ કરી રહ્યા છે એનો મતલબ તમે એવું જ કહો છો ને કે અમને કર્મ થવું જોઈએ, કે તમે કામ કરી રહ્યા છો ને અમારી ઉપર દેવા દેવા વધી રહ્યો છે, તો તમારા કરેલા કર્મો નો દેવો અમારે ભોગવવાનું, તમારા કરેલા ફરતી કચેરીઓ નો દેવો અમારે ભોગવવાનું? એટલે પ્રશ્ન એવો છે, તમે જે રીતે સમજાઈ રહ્યા વિકાસ પણ વધારે છે. બધા જ ગુજરાતી સમજી રહ્યા છે કે એમનું કહેવાનું શું છે કે એ લોકો કામ કરી રહ્યા છે એટલે એનું દેવો ભરવાનું કામ અમારું, એટલે 1-3 લાખ કરોડ ગુજરાત પર છે એનું અમને કરવું લેવાનું છે. અમારી 400 અબજ ડોલર છે જાપાનનું દેવું, 11,778 અબજ ડોલર છે. અરે અમારી પાસે કોઈ માંગતું નથી એટલે તમે એવું 6,700 અબજ ડોલર છે જી, કોનું દેવું? ઓકે ઓકે, મયંકભાઈ આપે જે પહેલા સવાલ કર્યો હતો એનો જવાબ હું લઈ લઉં. નિલેશભાઈ, મયંકભાઈ પહેલા એક બહુ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત કરી અને આની ઉપર ધ્યાન દેવાની મને એક સવાલ આમાં એડ કરી દેજો. નિલેશભાઈ જવાબ આપશે તો મને બહુ જ ગમશે, મને એક બહુ પ્રેમથી સવાલ છે, નિલેશભાઈ જવાબ આપશે મને બહુ જ ગમશે કે મારી જે બેન માતા જે ઘરે આજે એમના હસબન્ડ સવારથી સાંજે નીકળે અને દરરોજ જાય અને કમાઈને ઘરે આવે છે, એ માતા બેનને આ બજેટથી પર હાઉસ, હું મને હજારો કરોડ થી કોઈ ફરક નથી પડતું, મારી કોઈ માતા બેન હજારો કરોડ થી ફરક નથી પડતું, પર હાઉસ પર વુમન એમને શું ફાયદો થવાનો છે? અને એ જનરલ પૂછું છું, જનરલ જવાબ આપજો. એવું જવાબ ના આપતા કે 2,000 કરોડ રૂપિયા આમાં આપી દીધા, નમો લક્ષ્મી માં આપી દીધા, પર્સનલ પર હાઉસ માં શું ઇન્કમ બેનિફિટ છે દરેક ઘર? આ સવાલ ગુજરાતની જનતાની દરેક બેન જાણવા માંગે. નિલેશભાઈ એક સવાલ જે મહત્વપૂર્ણ મુદ્દો મયંકભાઈ ઉઠાવ્યો કે આપણે ત્યાં સરકારે કદાચ બધા ક્ષેત્રોમાં ઘણા બધા પૈસા નાખ્યા છે અને નાખવા પણ જોઈએ, હજુ જે રીતે આપે પણ વાત કરી કે દેવું વધારી દેવું એ કોઈ મોટી સમસ્યા નથી, પણ આપણે જે પૈસા લીધા છે એનો કઈ રીતે ઉપયોગ કરીએ, તેનાથી વધારે ઇન્કમ કઈ રીતે ઊભી કરીએ એ આપણી ઉપર છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી આપણે ત્યાં જે ભ્રષ્ટાચારની વાતો આવી રહી છે સરકારના નેતાઓ નથી કરી રહ્યા, પરંતુ
જે પહેલા પણ વાત થઈ ચૂકી હતી કે ઘણી બધી જગ્યાઓ પર આંગણવાડી નાની અમથી આંગણવાડી વાત કરી લઈએ, ત્યાંની સ્થિતિ પણ સારી નથી હોતી. દૂધ સંજીવની યોજનાની પણ આમાં થોડુંક વધારો કરવામાં આવ્યો છે, પરંતુ એ પહેલાં પણ હતી આ યોજના, પરંતુ એની સ્થિતિ ખૂબ જ કથળેલી હાલતમાં હતી, એના પણ આપણે દ્રશ્યો જોયેલા છે. આવે કે જે યોજના બનાવાઈ છે સીધી અને સારી રીતે ખૂબ જ સરળતાથી લોકો સુધી પહોંચી શકે કોઈ પણ ભ્રષ્ટાચાર વગર. આપણે કહ્યું કે મુખ્યમંત્રી સારે જ્યારે તત્કાલીન પ્રધાનમંત્રી આજના નરેન્દ્રજી હતા, નરેન્દ્ર મોદીજી, ત્યારે આ ભ્રષ્ટાચારને ડામવા માટે આ સરકારે પહેલો કદમ ઉપાડી લીધો હતો. મને સમય આપજો, કોંગ્રેસના પ્રવક્તાને રોકજો, મને એક 10 સેકન્ડ, હું એમને કોટ નહીં કરું પણ આ સાચી માહિતી આપીશ કે આજની તારીખમાં જે કેસો પકડાય છે, જે ગુજરાતમાં હોય કે કોઈ પણ હોય, આજે ગૃહ વિભાગમાં જે 10,778 કરોડ આપવામાં આવે છે, ગુજરાતની પોલીસને અપગ્રેડ કરવા માટે 25 કરોડ આપવામાં આવે છે, અપગ્રેડ પોલીસ સ્ટેશન અપગ્રેડ કરવા માટે 70 કરોડ આપવામાં આવે છે. આ ભ્રષ્ટાચારને ડામવાવાળી સરકાર છે. હું આપને એક જ એક્ઝામ્પલ આપું કે કર્ણાટકમાં ઇલેક્શન ચાલતું હતું, ઇલેક્શનની તૈયારીઓ ચાલતી હતી, ત્યારે આ સરકારે લોકાયુક્તને ત્યાં નિયુક્ત કર્યો અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યના પુત્રના ત્યાં રેડ પાડી અને એને ઈડીમાં લીધું. હું આપને કહું બેન કે 361 કરોડ રૂપિયા ધીરજ સાહુ નામના સાંસદના ત્યાંથી મળ્યા. બેન કેટલી યોજનાઓ આવે છે 3600 કરોડમાં? બેન મને એમ કહો, કેશ કોઈના ઘરે આજે 10 કરોડ 2 કરોડ તમારા મારે જોવા હોય તો આપણે સપનું છે, પણ 360 કરોડ સપનું નથી. 2 લાખમાંથી મળ્યું ને કરોડો રૂપિયાનું 2 લાખ મળી ગયું. મને બોલવા દેશો પ્લીઝ 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 થેન્ક યુ. પોતે રાહુલ ગાંધી જામીન ઉપર ફરે છે. નિલેશભાઈ પ્લીઝ 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 નિલેશભાઈ, નિલેશભાઈ મારી પાસે જરાય હવે સમય નથી રહ્યો, તમારે પણ બીજે નીતિનભાઈ જી મયંકભાઈ ગાંધી પરિવાર ભ્રષ્ટાચારમાં બે સપનાયું છે. આજે પ્રધાનમંત્રી ઉપર 1 રૂપિયાનો કોઈ ડાક લગાઈ જોવે અમારા આસામના મુખ્યમંત્રી તો ફાઈલ લઈને રાહુલ તમારા બંનેની વાતો સાંભળી લીધી છે. હવે પ્લીઝ મારી પાસે સમયનો અભાવ છે, પ્લીઝ પ્લીઝ મયંકભાઈ પ્લીઝ. છેલ્લો સવાલ, આખું આ બજેટ એને આપ 2 મિનિટની અંદર વ્યાખ્યાયિત કરશો, એનાલિસિસ કરીને લોકોને સરળતાથી સમજાય એવી રીતે. આ બજેટનું 10 માંથી 9 માર્ક આપીશ, કારણ કે જે ગુજરાતને મોદી સાહેબે કીધું હતું કે મોડલ રાજ્ય બને, તો મોડલ રાજ્ય બને એના માટે બધા જ પ્રયત્નો ચાલુ છે. તમે બજેટ જુઓ તો બજેટને સરપ્લસ બજેટ બનાવ્યું છે, સારું બજેટ બનાવ્યું છે, લોકોના છેક સુધી પહોંચે એવી રીતના બનાવ્યું છે. વુમન, ફાર્મર, આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધાને ધ્યાનમાં રાખીને બનાવ્યું છે. અને તમે જે મોદી સાહેબે કીધું સોલર ટોપ, એને છેક સુધી છે. અત્યારે લોકો એમ કે છે કે મારે પર્ચેસિંગ પાવર, જે પીપીપી જે કહીએ લોકોનો પર્ચેસિંગ પાવર છે, એમાં પણ ઇન્ડિયામાં ગુજરાતનો ઉત્તરોત્તર વધારો થતો જાય છે. એટલે જે બધા કહે છે કે મારે પાસે લોકો પાસે પૈસા નથી પહોંચ્યા, પૈસા પહોંચે છે. ઇવન કરપ્શનમાં બી ગવર્મેન્ટ બહુ લિમિટેડ છે, બેરોજગારીમાં એમ્પ્લોયમેન્ટ જનરેશનમાં બી ઇન્ડિયાનો નંબર 1 છે, રૂપટોપમાં નંબર 1 છે, પીપીપીમાં નંબર 1 છે. અને ટ્રાન્સપોર્ટને જે છે, તો હું અને ધોલેરા અને જે ગિફ્ટ સિટીને જે બીજા પ્રોગ્રેસ છે તો એ જોતા હું ગુજરાતના બજેટને 10 માંથી 9 નંબર આપીશ. અને એમણે આરોગ્ય માટે જે પણ કર્યું છે, કોઈ કોઈ બીજા સ્ટેટમાં આટલી સગવડ નથી. ઇવન રાજસ્થાનમાં બી લોકો આવીને આપણે ત્યાં આગળ એનો સેવાનો લાભ લે છે, આટલું મારે કહેવું છે. જી પૂજાબેન, એક મહિલા તરીકે અને પણ યુવા મહિલા તરીકે આ બજેટમાં મહિલાઓને યુવાઓને શું મળ્યું એને ટૂંકમાં જણાવશો. મહિલા માટે આપણે જોવા જઈએ ને તો ટર્મ પ્લાનિંગ કહીએ ને, એ ખૂબ જ સારી રીતે એમણે એ કરેલું છે. સગર્ભા મહિલા માટે 12,000 રૂપિયાની સહાય છે. આજે મહિલા અને બાળ વિકાસ માટે 6,885 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ 10 લાખ વિદ્યાર્થીઓને સગવડ આપવામાં આવી છે. 9 થી 10 અને 11 થી 12 કુલ થઈને 25,000ની
એ લોકો માટે જોગવાઈ કરવામાં આવી છે. તો આ નાની મોટી વાત નથી. આજે જે વર્ગ ખર્ચી શકે છે તે આગળ વધે, પણ માનનીય આપણા મુખ્યમંત્રી છે એમને બહુ સારી રીતે અને આપણા નાણામંત્રી બહુ ખૂબ જ સારી રીતે કહ્યું છે કે આ એક ઇન્ક્લુઝિવ બધાને સંકલિત કરતો, જેમાં મહિલાઓને બી એટલું જ વજન આપવામાં આવ્યું છે ને એમને સશક્તિકરણ માટે બી આગળ વધી શકે તે માટે પૂરેપૂરી વ્યવધાન અને વ્યવસ્થાઓ કરવામાં આવી છે, જે મને ખૂબ જ પ્રશંસનીય લાગે છે. જી, એટલે નિલેશભાઈ, ઓવરઓલ બજેટની અંદર જેટલા પણ જાહેરાતો કરવામાં આવી છે તે પ્રજાલક્ષી છે, લોકોને ગમશે તેવી છે, પરંતુ આ બજેટ ફક્ત કારણ કે લોકસભાનું ઇલેક્શન નજીક આવી રહ્યું છે તેના પૂરતું ના રહે, લોકો જાહેરાતો પૂરતું ના રહે, લોકો સુધી પહોંચે તેને લઈને એક છેલ્લી પ્રતિક્રિયા આપની. બેન, ચોક્કસથી, કે જે આપણે જોયું કે સેન્ટ્રલનું જે બજેટ આવ્યું એમાં પણ આપ જુઓ કે કર વ્યવસ્થા બહુ ડાઉન નથી કરવામાં આવી કે જે એઝ ઇટ ઇઝ હતી. એટલે આ સરકારે, એવું નથી કે ઇલેક્શન આવે છે તો લોભામણી લાલચ નહીં, આ સરકાર શું કરવા રિસ્ક લે, કારણ કે ખબર છે કે સરકારે જે કામ કરેલા છે એટલે લોકો વોટ આપવાના છે. બેન, આજ અને ગુજરાતનું પણ આપ જોઈ લો કે ઇલેક્શન આવતા જતા રહેશે, પણ આ સરકારે જે પ્રમાણેની જોગવાઈઓ કરી છે એ એક એક રૂપિયાનો હિસાબ આપને જોયું કે વિધાનસભાના પટલ ઉપર જે પણ કહેવામાં આવે છે સત્ય સત્ય અને સત્ય જ કહેવામાં આવે છે. એટલા જ માટે એના આવનારા દિવસોમાં ગુજરાતની જનતાને જે સુખાકારીના જે યોજનાઓ છે એને પૂરેપૂરો લાભ મળશે. બેન જી, મહેંગભાઈ, આપની છેલ્લી પ્રતિક્રિયા. બેન, હું આશા રાખું છું આજે ભાષણ કરુભાઈ આજે વિધાનસભાની અંદર આપ્યું છે એની અંદર જે વાતો એમને કીધી છે, ગયા વખતે પણ કીધી હતી અને એના પહેલા પણ કીધી હતી, આ વખતે ફરી એ કહી રહ્યા છે, તો એમાંથી ખાલી એ લોકો 5% પણ જો કરી શકે અને કરવાની તાનાત હોય તો આપણા ગુજરાતની જનતાનું ઘણું ભલું થઈ જશે. અને સાથે સાથે એમના નેતાઓ દ્વારા ફરજી કચેરીઓ દ્વારા મોકલવામાં આવતી ફાઇલો પર સાઇન કરવામાં ના આવે, જેથી કરીને અમારા માટે જે ગુજરાતની જનતા માટે જે ફાળવેલા ફંડ પૈસા છે એ લોકોના નેતાઓના ખિસ્સામાં ના જાય. બાકી હજુ પણ કેટલી કચેરીઓ માર્કેટની અંદર એક્ટિવ છે જે ફરજી ફાઇલો બનાવીને કરોડોનો સરકારી પૈસો પચાઈ ચૂકી છે, આપણે જોઈ લીધું છે એ બધી વસ્તુઓ. તો સરકારને ખાલી એટલી જ રજૂઆત છે કે તમે કશું નવું કરો કે ના કરો, પણ જે જૂનું અમને વાયદા કરેલા છે એટલીસ્ટ એ અમને આપી દો, જેથી કરીને અમારું ઘર શાંતિથી ચાલે. બાકી તમારી મોટી મોટી વાતોથી મને તો આ બજેટથી કોઈ ઉમેદ દેખાતી નથી ગુજરાતની જનતાને. તમારું કે ગાંધી પરિવારનું? તો દર્શક મિત્રો, આજે આપણે બજેટ પર ચર્ચા કરી અને જે રીતે આપણે ચારે મહેમાનોની આપે વાત સાંભળી, ઘણી બધી સારી એવી જાહેરાતો કરવામાં આવી છે. હવે સવાલ એ જ છે કે આનું સારી રીતે લોકો સુધી આ બધી યોજનાઓ પહોંચી જાય તેની જનતા હવે રાહ જોઈને બેઠી છે. અને કદાચ જે રીતે અત્યારે વાતો થઈ રહી છે, સરકાર પોતાની વાતને સાબિત કરી બેસશે આ વર્ષની અંદર, એવી આશા સાથે કાર્યક્રમમાં વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.